अस्सलामु अलैकुम, वेलकम टू जनाब कुतुबुद्दीन मौलिंग बॉयज़ प्राइमरी स्कूल एंड वेलकम टू ऑनलाइन क्लासेस। गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वी गो टू लर्न सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 7। अवर टॉपिक इज रिविजन। विद्यार्थी मित्रों, अपनी एग्जाम छे तो आपने पुनरावर्तन करवाना छे, तो चालो विद्यार्थी मित्रों अपने थोड़ा ग्रामर सीखी लीए। तो विद्यार्थी मित्रों, आज आपणे यूज ऑफ डू नॉट एंड डज नॉट, डू नॉट अने डज नॉट नो उपयोग सीखवाना छे। जुओ क्वेश्चन नंबर 8, राइट द सेंटेंसेस एज शोन इन द एग्जाम्पल। आपेला उदाहरण प्रमाणे वाक्य लखो। विद्यार्थी मित्रों, आमा डू नॉट अने डज नॉट नो उपयोग करवानो छे। डू नॉट अने डज नॉट नो उपयोग नकार वाक्य बनाववा माटे करवामां आवे छे। હવે તમને ખબર છે કે નકાર વાક્ય કોને કહેવાય? જે વાક્યમાં નો કે નોટ શબ્દનો ઉપયોગ થયો હોય તે વાક્ય આપનું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય છે। વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે નકાર વાક્યમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। આ ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે નકાર વાક્ય બનાવીશું તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લઈશું। તો લેટ્સ સ્ટાર્ટ। एक्जाम्पल छे वी लर्न इंग्लिश, काउंस में छे संस्कृत। तो जुओ आ छे अमे अंग्रेजी सीखीए छीए। हवे आपणे आनुं नकार वाक्य बनाववानुं छे अने संस्कृत लेवानुं छे कि अमे संस्कृत सीखता नथी। तो अहींया डू नॉट नो उपयोग थशे कि डज नॉट नो उपयोग थशे, शुं आवशे? तो विद्यार्थी मित्रों, अहींया शुं आवशे? डू नॉट। आना पहेला आपणे आ जोई लईए। जो विद्यार्थी मित्रों, तमारे आ याद रखवुं पड़शे, आई वी यू अने धे। जो तमारा वाक्यनी शरूआत सब्जेक्ट अथवा तो कर्ता आई वी यू के धे अथवा तो बहुवचन होय तो एनी साथे तमे नकार वाक्य बनावा माटे सेनो उपयोग करशो? डू नॉट। ફરીથી કહું છું, આઈ, જો તમારા વાક્યની શરૂઆત આઈ વી યુ અને ધેથી થતી હોય તો તમારે નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટનો ઉપયોગ કરવાનો અને નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। અને જો તમારા વાક્યની શરૂઆત હી, શી કે ઇટ એટલે કે છોકરાના નામથી થતી હોય, શી એટલે છોકરીની નામથી થતી હોય, ઇટ એટલે પ્રાણી પક્ષી કે વસ્તુથી થતી હોય તો આપણે નકાર વાક્ય બનાવવા માટે શેનો ઉપયોગ કરીશું? ડઝ નોટ। ઓકે, તો ચાલો જોઈએ આપણે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે વી, તો વીની સાથે શું આવશે? ડુ નોટ। વી ડુ નોટ લર્ન, જુઓ આ તો મૂળરૂપ છે જ સંસ્કૃત, અમે સંસ્કૃત શીખતા નથી। ફર્સ્ટ, મિસિસ વ્યાસ ટીચ અસ ઇંગ્લિશ, બ્રેકેટમાં છે ગુજરાતી। અહીંયા આપેલું છે કે શ્રીમતી વ્યાસ અમને અંગ્રેજી ભણાવે છે। હવે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ગુજરાતીનો, કે મિસિસ વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી। તો મિસિસ વ્યાસ કોણ છે? સ્ત્રી છે, સ્ત્રી એટલે શી, શીની સાથે શું આવશે? ડઝ નોટ। તો અહીંયા આપણે ડઝ નોટનો ઉપયોગ કરીશું। મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ। જો વિદ્યાર્થી મિત્રો, તમને સેન્ટેન્સમાં ટીચ આપેલું છે ઈએસ, પરંતુ આપણે નકાર વાક્ય બનાવીએ છીએ એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ ઈએસ નીકળી જશે। આ વસ્તુ તમારે ખાસ જોવાની છે કે તમે નકાર વાક્ય બનાવો છો તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। ટીચ અસ ગુજરાતી। સેકન્ડ, ધ બોયઝ પ્લે ફૂટબોલ। ધ બોયઝ એકવચન કે બહુવચન? બહુવચન છે, તો આપણે શેનો ઉપયોગ કરીશું? ડુ નોટ। ધ બોયઝ ડુ નોટ પ્લે ક્રિકેટ, છોકરાઓ ક્રિકેટ રમતા નથી। સ્થળ છે સોહમ મેક્સ ટી ફોર અસ, અહીં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ટીની જગ્યાએ કોફીનો। તો સોહમ કોણ છે? સોહમ છોકરો છે, હી, તો હીની સાથે શું આવશે? ડઝ નોટ। તો અહીંયા આવશે સોહમ ડઝ નોટ મેક, જુઓ તમને સેન્ટેન્સમાં એસ આપેલું છે, આપણે એસ કાઢીને મૂળ રૂપ લઈશું। સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ। ઓકે,
फोर्थ छे धे क्लीन ध हाउस, कौंसमां छे गार्डन, धे धेनी साथे शुं आवशे डू नॉट, तो अहीं आपणे लखीशुं धे डू नॉट क्लीन ध गार्डन। फिफ्थ छे आई ब्रश माय टीथ इन ध मॉर्निंग, इन ध मॉर्निंग ની જગ્યાએ આપણે શું લઈશું એટ નાઇટ, આઈ છે આઈની સાથે શું આવશે ડૂ નોટ, તો આપણે લખીશું આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ। સિક્સ્થ છે ગ્રેન્ડ મધર સિંગ્સ ભજન્સ, કૌંસમાં છે સોંગ્સ, ગ્રેન્ડ મધર સ્ત્રી છે તો આપણે ડઝ નોટ લઈશું, સીની સાથે ડઝ નોટ આવે, ગ્રાન્ડ મધર ડઝ નોટ સિંગ, જુઓ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ લીધું, એસ કાઢી દીધું, સિંગ સોંગ્સ, દાદી અથવા નાની ગીતો ગાતા નથી। સેવન છે જતીન હેલ્પ્સ મી, મીની જગ્યાએ આપણે શું લઈશું માય ફ્રેન્ડ, અને હેલ્પમાં હેલ્પ્સમાંથી એસ કાઢી નાખીશું, જતીન છોકરો છે તો હી આવે, હીની સાથે ડઝ નોટ, જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ। એટ આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, બસની જગ્યાએ આપણે શું લઈશું સ્કૂટર, આઈ છે તો ડુ નોટ, આઈ ડુ નોટ ગો, જો ક્રિયાપદનું મૂળ રૂપ છે, ગો ટુ ધ સ્કૂલ બાય સ્કૂટર। નાઇન્થ છે વી ડેકોરેટ ધ હોલ, હોલની જગ્યાએ આપણે શું લઈશું ક્લાસરૂમ, વી છે તો ડુ નોટ, વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ। દસમું છે આકાશ રાઇટ્સ પોએમ્સ, પોએમ્સની જગ્યાએ શું આવશે એસેસ, ઓકે, આકાશ છોકરો છે તો આપણે હી લઈશું, આકાશ ડઝ નોટ રાઇટ, જો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લીધું, આકાશ ડઝ નોટ રાઇટ એસેસ। તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ ડુ નોટ અને ડઝ નોટમાં સમજ પડી ગઈ હશે, તમારે સારા અક્ષરે એક વખત અંગ્રેજીમાં પુનરાવર્તન તરીકે લખી રહેવાનું છે। હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, થેન્ક યુ।